ઘરે શીખીએ કાર્યક્રમની આજની પ્રવૃત્તિ છે અડધું ચિત્ર. એના માટે જોઈશે એક અરીસો એટલે કે દર્પણ અને પ્રવૃત્તિ પોથી. આ પ્રવૃત્તિ કેમ કરવી એ આપણને હાર્દિકભાઈ સમજાવશે, એ પણ ત્રીજા ધોરણ માં જ ભણે છે. તો હાર્દિકભાઈ અમને કહો તો આ પ્રવૃત્તિ કેવી રીતના કરવાની? એક કાચ લઈને જુઓ, આ હે ને ડિબ્બું મૂકવાનું કાચ, જોવાનું કે અરીસો કરો છે કે નહીં. હા, એટલે અરીસો છે એ ત્યાં ટપકા ટપકા વાળી લીટી ઉપર મૂકવાની અને પછી જોવાનું. હા હા, એટલે અહીંયા તો આ રંગોળી આખી દેખાવા માંડી, ત્રિકોણ માંથી શકરપારા જેવો આકાર થઈ ગયો અને ચોકલેટ પણ દેખાણી. બરાબર, તો ચાલો આવી રીતના આપણે બાકીના ચિત્રો જોઈએ. હા, આ દેખાયું પક્ષી, આ છે આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ મોર, મોર, આ છે હાથી, આ છે પતંગ. ઓકે, હવે આપણે છે ને થોડાક બીજા ચિત્રો જેમ તમારે પણ જાતે બનાવવાના છે એવી રીતના અહીંયા અમે જે બનાવ્યા છે એ તમને બતાવીએ. પતંગિયું, સિંહ, ઝાડ, નાચતી છોકરી, પાંદડું, હાથી, મોર, ઝઘડો કરતા બે માણસો, રંગોળી, ગાય, બતક, ખુશ મિજાજ બે માણસો. તો અહીંયા અમે તમને આટલા બધા વિકલ્પ બતાવ્યા, તમે તમારી રીતે કોઈ પણ આવું અડધું ચિત્ર દોરો અને એને આખું બનાવો.